વાત કરીએ બનાસકાંઠાના અમીરગઢની તો અમીરગઢમાં વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી અન્વયે સમગ્ર ગુજરાતમાં આજથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે અમીરગઢની વાત કરીએ તો અમીરગઢ તાલુકાના ગામડાઓમાં પણ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે અવાળા ગામમાં પણ ચૂંટણીને લઈને લાંબી લાઈનો જોવા મળી હતી લોકોમાં ઉલ્લાસ આનંદ જોવા મળી રહ્યો છે અમીરગઢમાં પણ લોકસભાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ આ અંતર્ગત અમીરગઢના અવાળા ગામે વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી છે તો લોકસભાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી જ પ્રક્રિયા શરૂ થઈ ગઈ સમગ્ર ગુજરાતભરમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે અમીરગઢના ગામડાઓમાં પણ લોકો મતદાન કરવા માટે મતદાન બૂથ પર પહોંચ્યા અને મતદાન કરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી લોકોમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળ્યો છે બનાસકાંઠા લોકસભામાં કોનું પલડું ભારે રહેશે તે હવે જોવું રહ્યું કોણ બાજી મારી જશે તે પણ જોવાનું રહ્યું તો બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હવે લોકો કોને વોટ કરી સિંહાસન પર બેસાડશે તે તો હવે મતગણતરી દરમિયાન જ ખબર પડશે